તમે પાછળ જોઈ રહ્યા છો કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ છે. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ ઈપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. હું છું અલ્પેશ પંચાલ. તો કેમ છો બધા, મજામાં હશો? આજના વિડીયોની અંદર આજે આપણે જોઈશું ગુજરાતનું એક સૌથી મોટું શક્તિપીઠ એટલે કે માં અંબાનું ધામ એટલે કે અંબાજી. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોઈશું માં અંબાનું મોટું શક્તિપીઠ એટલે કે અંબાજી. અને આજે ચડશું આપણે અંબાજી ગબ્બર, અને ઉપર અંબાજી ગબ્બર ઉપર ચડી અને માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરશું. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો, અને વિડીયોની અંદર આપણે જે ગઢ ઉપર ચડશું અને ઉતરશું ત્યાં સુધીનો સંપૂર્ણ વિડીયો છે. તો પ્લીઝ વિડીયો પૂરેપૂરો જોજો, અને ઘરે બેઠા જો માતાજીના દર્શન કરવા હોય તો વિડીયોને સ્કીપ ના કરતા. જય અંબે. હા, તો મિત્રો, અત્યારે જે તમે જે ડુંગર જોઈ રહ્યા છો એ છે અંબાજીનો મુખ્ય ડુંગર, જ્યાં માં અંબાની અખંડ જ્યોતના આપણે દર્શન કરવાના છે. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો, અને આપણે આ વિડીયોની અંદર ઉપર ચઢીશું ગબ્બર ઉપર, અને ગબ્બર ઉપર જઈ અને માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરીશું. તો પ્લીઝ જે લોકો નવા જોડાયા છે તે વિડીયોની અંદર જોડાયેલા રહે, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દે, અને વિડીયો પૂરેપૂરો જોજો, અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. તો આપણે ઉપર ચડવાની શરૂઆત કરી લીધી છે. આ છે ગબ્બર, અને તમે જોઈ રહ્યા છો નાની નાની જે દેખાઈ રહી છે એ છે રોપવે. અહીંયા તમે આવો, જો ચાલવાનું, જો તમે ચાલી નથી શકતા તો રોપવેમાં બેસી પણ તમે ઉપર જઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો પગથિયા એટલા બધા લેન્ધી નથી, તમે સામાન્ય રીતે સાદા જ પગથિયા છે, અને તમે શાંતિથી આ પગથિયા ચડી શકો છો. સહેજ પણ તકલીફ વિના તમે આ પગથિયા ચડી શકો છો. ઉપર જઈએ આપણે, અને તમે જોઈ રહ્યા છો ઘણા માય ભક્તો ગબ્બર ચડી રહ્યા છે, અને માં અંબાના નામનો નાદ પણ આપણને સંભળાઈ રહ્યો છે. અત્યારે ગબ્બર ચડવાની શરૂઆત કરી દીધી છે મેં, અને તમે પાછળ જોઈ રહ્યા છો કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ છે. હા, તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો ઘણા માય ભક્તો ધજા લઈ અને સંઘ લઈને આવ્યા છે, અને માતાજીના નામનો જય જયકાર કરી અને આ અંબાજી માના ગબ્બરને ચડી અને માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે. તમે ગબ્બર ચડો છો તો તમને અહીંયા શ્રીફળ, ચુંદડી અને ઘણા બધી પ્રસાદની દુકાનો પણ અહીંયા તમને ઉપર જોવા મળશે. અને તમે અહીંયા થાકી જાઓ છો તો લીંબુ સરબત, છાશ અને ઘણી બધી એવી દુકાનો છે જે તમને ઠંડા પીણા પણ આપી શકે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા માતાજીના ઝૂલાનું એક ગુફાના અંદર મંદિર છે. તો આપણે અંદર જઈએ અને માતાજીના ઝૂલો ઝૂલાવીએ અને માતાજીની પ્રતિમાના દર્શન કરીએ. તો પ્લીઝ જે લોકો નવા જોડાયા છે પ્લીઝ વિડીયો પૂરેપૂરો જોજો, તમને 100% અહીંયા માતાજીની અખંડ જ્યોતના દર્શન હું તમને કરાવીશ. વિડીયો વચ્ચે બિલકુલ સ્કીપ ના કરતા, અને જો વિડીયો ના ગમે તો પણ તમે કોમેન્ટની અંદર કહી શકો છો, અને ગમે તો પણ કોમેન્ટની અંદર તમે જય અંબે લખવાનું બિલકુલ ના ભૂલતા. તો આ
આપણે માતાજીનો ઝૂલો ઝૂલાવી દીધો છે અને ત્યાંથી આપણે દર્શન કરી અને પાછા અંબાજી ગબ્બર ચડવાનું ચાલુ કરી દીધું છે. અને તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર વાતાવરણ છે. ઉપર જેમ જેમ આપણે ઉપર ચડીએ છીએ તેમ તેમ એટલો ઠંડો પવન આવતો રહે છે. અને આ અલગ અલગ બીજા મંદિરો પણ અહીંયા તમે જોઈ રહ્યા છો, તેના પણ આપણે દર્શન કરી લઈએ. અને જો તમે અહીંયા આવો છો તો તમે શાંતિથી ગબ્બર ચડો અને બેસવાની દરેક જગ્યાએ સુવિધા છે. તમે થોડુંક ચાલો, થોડુંક બેસો અને થોડાક વાતાવરણનો પણ અનુભવ કરો અને લાભ લો. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત એટમોસ્ફિયર છે, વાતાવરણ એટલું મસ્ત છે કે તમે શાંતિથી ગબ્બર અહીંયા ચડી શકો છો. જોઈ રહ્યા છો ગુજરાતના દરેક ખૂણેથી અહીંયા માય ભક્તો માં અંબાની અખંડ જ્યોતના અહીંયા દર્શન કરવા અર્થે આવે છે. હા તો મિત્રો, જો તમારે આ અંબાજીના ગબ્બરના દર્શન કરવા અર્થે આવવું હોય તો અમદાવાદથી જો તમે આવો છો તો 172 કિલોમીટરનું અંતર છે. જો તમે રાજકોટથી આવો છો તો 371 કિલોમીટરનું અંતર છે. ભાવનગરથી જો આવતા હોય તો 340 કિલોમીટર. ગાંધીનગરથી જો આવો છો તો 146 કિલોમીટર. જ્યારે જો તમે હિંમતનગરથી અહીંયા માં અંબાના દર્શનાર્થે આવતા હોય તો ફક્ત 102 કિલોમીટરના અંતરે આ અંબાજી મંદિર આવેલું છે. અને ત્યાંથી લગભગ અંબાજી મંદિરથી લગભગ 3 કિલોમીટરના અંતરે આ અંબાજી ગબ્બર આવેલો છે. તો જો તમે અહીંયા આવવા માગતા હોય તો આપણી ચેનલની અંદરથી અંબાજી મંદિરનો પણ એક વિડીયો છે, જે તમે ઘરે બેઠા માં અંબાના દર્શન કરી શકો છો. અને અંબાજીનું બજાર, ખાવા પીવાની શું સુવિધા છે, રહેવાની શું સુવિધા છે, એ તમામ માહિતી મારી ચેનલની અંદરથી એક અલગ વિડીયોની અંદર છે, એ તમને મળી રહેશે. અને એ વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપી દઈશ, જો તમે અહીંયા આવવા માગતા હોય તો. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત વાતાવરણ છે અને એટલો મસ્ત ઠંડો પવન અહીંયા આવી રહ્યો છે, જેથી કરીને થાકનો કોઈ અહેસાસ જ થતો નથી. અને લોકો માં અંબાના નામનો નાદ પણ અહીંયા કરી રહ્યા છે. જય અંબે બોલતા જાઓ અને માનો ગબ્બર ચડતા જાઓ. તો જય અંબે, જય અંબે, જય અંબે. દોસ્તો, તમે જોઈ રહ્યા છો આપણે હવે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ અને હવે થોડુંક જ ઉપર ચડવાનું બાકી છે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા એટલી બધી ભીડ છે અને ઘણા બધા ભક્તો અહીંયા અલગ અલગ જગ્યાએથી આવતા રહે છે. અને તમે જ્યારે પણ આવો અહીંયા તમને ભીડ ચોક્કસપણે જોવા મળશે જ. તો તમે અહીંયા આવો તો એવા સમયે આવજો જેથી કરીને ભીડ ઓછી હોય. જો તમે પૂનમના દિવસે આવતા હોય તો અહીંયા ચોક્કસપણે તમને બહુ જ ભીડ જોવા મળશે. તો તમે પૂનમ અને શનિ રવિ સિવાય જો તમે અહીંયા આવો છો તો કદાચ ઓછી ભીડ તમને જોવા મળી રહે. આપણે ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જોઈ રહ્યા છો નિઃશુલ્ક જૂતા કેન્દ્ર, એટલે કે તમારા ચપ્પલ અહીંયા તમે મૂકી અને તમે ઉપર જઈ શકો છો. તો અહીંયા તમે એક પણ ચાર્જ લેવામાં આવતો નથી અને આપણા ચપ્પલ અહીંયા મૂકી દેવાના છે. તો બસ હવે આપણા ચપ્પલ મૂકી અને ફાઇનલી ઉપર આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે. અને તમે જોઈ રહ્યા છો ઉપર તમે આ મંદિર છે એ છે મેઇન મુખ્ય મંદિર જ્યાં છે માં અંબાની અખંડ જ્યોત. અરે યાર, અહીંયા શું વાતાવરણ છે. તમે અહીંયા આવીને તમારો બધો જ થાક 100% અહીંયા ઉતરી જશે. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત તમને એટમોસ્ફિયર છે ને વાતાવરણ અહીંયા, અને એટલો ઠંડો પવન આવે છે, બધો જ થાક અહીંયા આવીને
મારો તો ઉતરી જ ગયો, તમારો પણ 100% અહીંયા આવીને ઉતરી જશે. તો ચલો આપણે અહીંયાથી આગળ વધીએ અને મંદિર તરફ આગળ જઈએ. તમે જોઈ રહ્યા છો આ જે રસ્તો છે ત્યાંથી નીચે ઉતરો અને બે લાઈન બનાવી છે લેડીઝ અને જેન્ટ્સની. તો આપણે અહીંયાથી આગળ વધીએ અને મા અંબાના દર્શનાર્થે આગળ જઈએ. આગળ જતાની સાથે જ તમને ચુંદડી, શ્રીફળ અને પ્રસાદની ઘણી બધી દુકાનો તમને અહીંયા જોવા મળી રહે છે. અહીંયાથી તમે માતાજીનો પ્રસાદ, ચુંદડી કે કોઈપણ માનતાનું શ્રીફળ હોય એ તમે અહીંયાથી લઈ શકો છો અને મા અંબાના ચરણોની અંદર ધરાવી શકો છો. તો બસ આપણે પ્રસાદી લઈ લીધી છે અને અહીંથી આપણે આગળ વધીએ અને મા અંબાના દર્શનાર્થે આગળ જઈએ. જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને મારી ચેનલની સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણી ચેનલની અંદરથી આવા જ નવા નવા સ્થળોના વિડીયો આવતા રહે છે. તો પ્લીઝ જે લોકો નવા જોડાયા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા ભાઈને સપોર્ટ કરો. તમે જોઈ રહ્યા છો કેટલી બધી ભીડ છે માતાજીના દર્શનાર્થે મંદિરની અંદર દર્શન કરવા માટે. તો આપણે પણ ભીડની અંદર જોડાઈ જઈએ. અને આ છે માતાજીની મુખ્ય મંદિર અને એનું શિખર તમે જોઈ રહ્યા છો, ધજા લહેરાઈ રહી છે. અને આ બધી લાઇન જે તમે જોઈ રહ્યા છો એ છે માતાજીના મંદિરની અંદર દર્શન કરવા અર્થેની. તો હું પણ લાઇનની અંદર જોડાઈ ગયો છું માતાજીના દર્શન કરવા માટે. હા તો દોસ્તો, આપણે ફાઇનલી મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને બધા જ માય ભક્તો જે લોકો વિડીયો જોઈ રહ્યા છે માતાજીને બે હાથ જોડી અને પ્રણામ કરજો અને માતાજીના દર્શન કરજો, માતાજીની અખંડ જ્યોતના દર્શન કરજો. આપણી ચેનલની અંદરથી તમને આ અખંડ જ્યોતના દર્શન કરવા મળી રહ્યા છે. તો બે હાથ જોડજો અને કોમેન્ટની અંદર જય અંબે લખવાનું બિલકુલ ના ભૂલતા. તમે જોઈ રહ્યા છો કેટલું માનવ મહેરામણ અહીંયા ઉમટી પડ્યું છે માતાજીના દર્શનાર્થે અને વાતાવરણ પણ અહીંયા એકદમ મસ્ત છે. અહીંયા ઘણી બધી જગ્યાએ મેં જોયું કે અહીંયા લોકો હવન પણ કરાવે છે, હવન પણ અહીંયા ચાલી રહ્યા છે. અને તમે જોઈ રહ્યા છો કેટલી બધી પબ્લિક અહીંયા છે માતાજીના દર્શનાર્થે અહીંયા આવેલી છે. તો પ્લીઝ જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલને પણ દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. જય અંબે, જય અંબે, જય અંબે. કોમેન્ટની અંદર જય અંબે લખવાનું બિલકુલ ના ભૂલતા. જય અંબે. હા તો મિત્રો, આપણે ગબ્બર ચડીને હવે નીચે ઉતરીએ છીએ અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેશો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હજુ આવનારા વિડીયોની અંદર અંબાજીના બીજા પણ વિડીયો આવશે, જેમ કે બજાર, જમવાની સુવ્યવસ્થા છે, તમામ વિડીયોની માહિતી આપણી ચેનલની અંદર હશે. તો વિડીયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.